આ શું છે? ફોટો છે, મને દેખાય છે. કોનો છે? કોણ? છોકરી શીર્ષાસન કરે છે. છોકરી શીર્ષ? અચ્છા, આમ છે. હા, સોરી, મને એ થયું કે મને છોકરી લાગે. તને શું લાગે છે? ડાકણ. તમે આને ઓળખો છો? હા કે ના? હા કે ના? આમાં ઓપ્શન જેવું ખરું? કોણ છે આ? આ બેન છે. આ તમારી બેન છે? મારી ક્યાંથી હોય? મારા બાપા ને ટાઈમ જ ક્યાં હતો? કનુ કોણ છે? હવે તારે કનુ નું પણ જાણવું છે. કોણ છે કનુ? અરે બાપા, ભૂલી ગઈ તો. કનુ કાગડો. કનુ કાગડો? મારો બાળપણ નો દોસ્તાર, સુરત રહે છે. સુતરફેણી ને ડબ્બા મોકલે. સુતરફેણી ની ક્યાં માંડો છો? આ છોકરી નો ફોટો તમારી ચોપડી માં ક્યાંથી આવ્યો? ગોઠવવા દે મને. એમાં એવું થયું, અરે આ કનુ બિચારો સખત માંડો હતો. કેમ, શું થયું? એને પેલું હતું. શું હતું? એટલે ભાઈ, શરીરમાં ઘણું બધું, એમાંથી એક એને એ થયું, એટલે એને હોસ્પિટલમાં દાખલ કર્યો, આઈસીયુમાં. હવે હું એને મળવા ગયો ત્યારે મારી આ ચોપડી પરણેલા છીએ, કોને કહીએ? મેં એને વાંચવા આપી તો બિચારો મને કે ભાઈ રહેવા દે, મને નથી લાગતું હું આ ચોપડી પૂરી કરી શકું. મેં કહું છતાં તું રાખ. હવે મેં એને ચોપડી આપી, એ વખતે એને આ ફોટો અંદર મૂક્યો હશે, એની બેન નો ફોટો. અરે પણ તો બેન ના નહીં તો શું, નર્સ ના મૂકે યાર? હોશિયારી તો મારતા જ નહીં. આ પાછળ ડાયરી પર લખી છે, તમે મારા બાજીરા, હું તમારી મસ્તાની. ખાઈશું વરસાદમાં પાઉભાજી રસ્તા. અને છોકરો કહેવાય સાલા, આવડો મોટો ઢગો કિડનેપ કેવી રીતે થાય? ગુંડા ચોકલેટ બતાવીને દોડી ગયો સાથે. આ બધું તમારે લીધે થયું છે. શું બોલી? તો મારે લીધે? હા, તમે જ મંડ્યા હતા. મેને બિલ્લુ કો ઉઠાયા, મેને ઉસકો પસાડા, મેને ચલા કા લોટ ફેંકા. મેં બિલ્લુ કી છાતી પે બેઠ ગઈ, ખાલી મારી છાતી બેસાડી દીધી આ બોલી ને. તે શાસ્ત્રીય રીતે રડવાનું બંધ કર. સવાર સાંજ બેસી નહીં આવો. તારે લીધે સોસાયટીમાં ફ્લેટ નથી વેચાતા. નોનસેન્સ લેડી, આ બધા માટે તું જવાબદાર છે. વર્ષોથી લોહી પીધા મારા. તમે મને શું આપ્યું, મને શું આપ્યું, ને મેં ગધેડાએ પૈસા કમાવા માટે આ તક ઝડપી આવી. આ બોલીએ લોગ મે સબરી સે સુન રહે હૈ. આ તો મેડમ હુઆ એસે મેં ગયા તેલ લેને. પપ્પા સીધું સીધું જવાબ આપો ને. એટલે પણ તારી માએ તેલ લેવા જ મોકલ્યો તો હવે નવું કાઢું? ઇન્સ્પેક્ટર ઇસને મુજે બોલા તેલ લેકે આવ, ઓર ઇસને મેરે હાથ મે વો બોઘરણી દી. મેને વો તેલ લાને કે લિયે ઇસને બોઘરણી દી. બોઘર બોઘર બોઘરણી ભૈલા, વો એક શબ્દ હૈ બોઘરણી. બરણી બરણી અલગ હોતી હૈ, બોઘરણી અલગ. વો ઉસકી માં કા તુમ્હારે મે બોઘરણી નહીં હોતી હૈ. ભૈલા તુમ લોગ કે હાથ મે તેલ લાતે હૈ, ઇસે પડતે 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 તેલ લાતે હૈ, ઓર પીછે પબ્લિક કો લસરાતે હૈ. ઘર મે એક બોઘરણી હોની ચાહિયે. વાઇફ હૈ? હા. શુક્રવાર કો મેરે પાસ ભેજ, બોઘરણી દિલા દુંગા. સલા બલમન સહી કા જમાના હી નહીં હૈ. છોડો મેરે કો કે તો મેં ગયા બોઘર. અરે રામ. મેડમ દેખો, યે બોલતે બોલતે મેરે મુંહ સે બોઘરણી કી બાત નિકલી હૈ. યે કાર્યક્રમ મે મેં પૂરે દેશ કો બતાના ચાહતા હું, યે બોઘરણી પંડ્યા પરિવાર મે આઈ કૈસે. હમારા દોનો કા જબ ભી ગોળ જાના હુઆ તો ઇસકે મોસાળ પક્ષ ને હમારે કો મોસાળે મે દી એલ્યુમિનિયમ કી બોઘરણી. કાંતિ લલ્લુ કી તરફ સે મિલી યે ખૌફનાક બોઘરણી. કૌન હૈ યે કાંતિ દરિંદા, ઇસકી હવસ કા શિકાર? ચોવીસ કલાક બોબડો ઘરમાં પડ્યો હોય છે, એને બોબડો નહીં કેતા. શું કામ નહીં? ભગવાને જેને બોબડો બનાવ્યો, એને બોબડો નહીં તો શું, લંગડો કહું? ચૂપ રહો. ના ના સાસુજી, હું દર મહિને 30,000 લાવીને આના હાથમાં મૂકું છું. એક રૂપિયો કમાયો તમારો દીકરો? સાલો બેઠો બેઠો તરંગી તુક્કા લગાડે. આજે આ ધંધો કરીશ, કાલે પેલો ધંધો કરીશ, લાખના લાખના 12,000 કરે. હા, એ પણ એક આવડત છે. તારો ભાઈ કરે બધી આવડત. હા, હવે તમે તમારું જુઓ. મહિને 2,00,000 રૂપિયા કેવી રીતે કમાવા એનો વિચાર કરો. મહિને 2,00,000? 2,00,000 પૈસા કમાય એ જ પતિ, બાકી બધા વનસ્પતિ. એ અલકા, આ ન્યૂઝ વાંચ્યા? જુનાગઢના મેળામાં નાગા બાવાનું ખિસ્સું કપાયું. ના એટલે
હું વિચારતો તો નાગા બાવાએ કિસ્સું બનાવ્યું ક્યાં એમ. ચૂપ રહો, હું ક્યારની તારી રાહ જોતી હતી. વકીલ પાસેથી પેપર્સ લઈ આવી. હા વકીલ, આ વાંચો. શું વિલ બનાવ્યું? ના, ડિવોર્સ પેપર્સ છે. એટલે સાસુજી આ ઉંમરે તમે ડિવોર્સ લેશો? ગજબ કેપેસિટી કહેવાય, તારી મમ્મી મરજ છે. એટલે આપણા ડિવોર્સ પેપર્સ છે. અલકા, આપણા ડિવોર્સ? હજી તો લગ્નના બિલ ચૂકવવાના બાકી છે. જુમ્મા ચુમ્મા દે દે, એની જાતને અમિતાભ ઘૂસી ગયો શરીરમાં. બકવાસ બંધ કરો, તમે શ્વાસ લેવાનું બંધ કરો. શું છે અલકા? પ્લીઝ તું મમ્મીને સમજાવ, મેં તારે માટે શું શું નથી કર્યું. હાય હાય, તમે શું શું નથી કર્યું? અરે શું શું નહીં, શું શું યાર, શું બોલું. તમે મારી ઢીંગલીને હેરાન કર્યા સિવાય કઈ નથી કર્યું. મેં આને હેરાન કરી? હા, એક વોશિંગ મશીન લેવાની ત્રેવડ નથી તમારામાં. પાછું ચાલુ કર્યું, હમણાં ઝઘડા શરૂ કરાવશે. વોશિંગ મશીન રો, તમારે શું ધોવું છે? તમે અહીંયા મૂકીને જાઓ, તમારા કપડાં ધોઈને ઇસ્ત્રી કરીને પહોંચાડી દઈશ. અરે પણ રોજ વોશિંગ મશીનનું કાઢો, જરા સમજો. હમણાં આવડો મોટો ફ્લેટ ભાડા ઉપર લીધો છે, હવે વોશિંગ મશીન પણ લઈશ. લઈશ નહીં, આજે જ લાવ.